નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઈ ક્વેશ્ચન એમાં આજે ભાગ નંબર ઓગણપચાસની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો મિત્રો વાત કરીએ પ્રથમ પ્રશ્નની તો એ પ્રથમ પ્રશ્ન આપણે આપેલો છે કે ભાઈ સુરત વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી ઓપ્શન એ નિજામુદ્દીન અહમદ ઓપ્શન બી અઝીઝ કોકા ઓપ્શન સી મુનીમ ખાન કે ઓપ્શન ડી અસફ ખાન તો જ્યારે ગુજરાત ઉપર છે એ ચડાઈ કરી અને ગુજરાતને વિજય પ્રાપ્ત કર્યો અકબરે તો એ સમયની વાત કરીએ તો કે ગુજરાતમાં કયો વંશ ચાલતો હતો તો કે સ્વતંત્ર મુસ્લિમ સલ્તનત ચાલતું હતું કયું ચાલતું હતું તો કે સ્વતંત્ર મુસ્લિમ સલ્તનત છે એ ચાલતું હતું અને એ સમયનો રાજા કોણ હતો તો મુજફર શાહ મુજફર શાહ ત્રીજો કોણ હતો તો કે હતોફર શાહ ત્રીજો અને એનો સેનાપતિ હતો ખાન ઇતિમા સેનાપતિ કોણ હતો ખાન ત્રીજો અને એનો સેનાપતિ કોણ હતો ખાન તો આ મા ખાને છે શું કરે છે તો કે ગુજરાત પર ચઢાઈ કરવા માટે કોને આમંત્રણ આપી આવે છે તો કે અકબરને આમંત્રણ આપે છે અને અકબર છે એ સમય એટલે કે કઈ સાલમાં તો કે ઈસવીસન પંદરસો બોતેર તોંતેર અંતર્ગત ગુજરાતમાં શું કરે છે વિજય પ્રાપ્ત કરે છે અને ગુજરાતને સ્વતંત્ર મુસ્લિમ સલ્તનતનો અંત લાવે છે અને ગુજરાતને મુગલ સામ્રાજ્ય અંતર્ગત ભેળવી દે છે હવે કઈ સાલમાં તો કે ઈસવીસન બોતેર તોંતેરમાં અને આ અંતર્ગત ગુજરાત વિજય યાદમાં એ શું કરે છે તો કે ફતેહપુર સિકરી એમાં એક દરવાજો બંધાવે છે અને એનું નામ છે બુલંદ દરવાજો જે વિશ્વનો સૌથી ઊંચો દરવાજો છે જે ક્યાં આવેલો છે તો કે ફતેહપુર સિકરીમાં આવેલો છે અને એ કોણે બંધાયો હતો તો કે અકબર દ્વારા એમનું નિર્માણ કરવામાં આવ્યું હતું કોમની કોની યાદમાં તો કે ભાઈ ગુજરાત વિજય પ્રાપ્તની યાદમાં તો ગુજરાતને જ્યારે ભારતમાં ભેળવી દીધો ત્યારે એમણે છે એ ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી તો કે મિર્ઝા અઝીઝ કોકાની કોની નિમણૂક કરી હતી તો કે મિર્ઝા અઝીઝ કોકાની એમણે નિમણૂક કરી હતી જોઈ લઈએ આપણો જવાબ એ છે તો કે હા મિર્ઝા અઝીઝ કોકાની છે એમની નિમણૂક કરવામાં આવી હતી ક્યારે કઈ સાલમાં તો કે ઈસવીસન પંદરસો બોતેર તોંતેર એ સમયે રાજા કોણ હતો મુઝફ્ફર શાહ ત્રીજો કયો વંશનો હતો સ્વતંત્ર મુસ્લિમ સલ્તનતનો હતો અને એનો સેનાપતિ કોણ હતો ઇતિમાદ ખાન હતો આટલી માહિતી આપણે આમાંથી યાદ રાખવાની છે બીજો પ્રશ્નની વાત કરીએ નાગરિક અધિકાર પત્રનો મુખ્ય શું ઓપ્શન એ જાહેર સેવાઓની ગુણવત્તા સુધારવી ઓપ્શન બી કંઈક ખોટું થાય તો તેના ઉપાયો કેવી રીતે મેળવવા ઓપ્શન સી સરકારી અધિકારીઓ સાથે સી રીતે સંપર્કમાં આવવું અને ઓપ્શન ડી આપેલ તમામ તો કે ભાઈ નાગરિક અધિકાર પત્ર છે એનો મુખ્ય ઉદ્દેશ્ય કયો છે તો કે ભાઈ ઓપ્શન ડી એટલે કે આપેલ તમામ નાગરિક અધિકાર પત્ર જેમાં જાહેર સેવાની ગુણવત્તા સુધારવી તો એ ખોટું થાય તો તેના ઉપાયો કેવી રીતે મેળવવા અને સરકારી અધિકારીઓ સાથેની સી રીતે સંપર્કમાં આવું એની સંપૂર્ણ એમાં માહિતી આવે છે એનો મુખ્ય ઉદ્દેશ આ આપેલો છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ગુજરાતના કયા જિલ્લામાં તેન તળાવ આવેલું છે ઓપ્શન એ સુરત ઓપ્શન બી ભરૂચ ઓપ્શન સી ડાંગ અને ઓપ્શન ડી વડોદરા તો આ તેન તળાવ છે એ ક્યાં આવેલું છે મિત્રો તો કે ઓપ્શન ડી એટલે કે વડોદરામાં છે એ તેન તળાવ આવેલું છે હવે મિત્રો આ સાથે સાથે જિલ્લાની સરહદો સાથે પણ ચર્ચા કરી લઈએ સુરત ભરૂચ વડોદરા અને ડાંગવાળી તો વાત કરીએ મિત્રો કે ભાઈ સૌપ્રથમ વડોદરાની વાત કરીએ કે વડોદરા છે એ સરહદ એમની આ કંઈક ધરાવે છે તો વડોદરાને કયા કયા જિલ્લાની સરહદ સ્પર્શે છે ચર્ચા કરીએ તો સૌ ખેડા બીજું આવશે આણંદ ત્રીજું આવશે ભરૂચ ચોથું આવશે નર્મદા પાંચમો આવશે છોટા ઉદયપુર અને છઠ્ઠું આવશે પંચમહાલ તો એમ કહી શકાય કે વડોદરાને છ જિલ્લાની સરહદ સ્પર્શે છે બીજા વાત કરીએ ભરૂચની તો કે ભાઈ ભરૂચમાં સૌ પ્રથમ આણંદ બીજું વડોદરા ત્રીજું નર્મદા અને ચોથું તો કે સુરત તો એમ કહી શકાય કે ભાઈ ભરૂચ જિલ્લાને ટોટલ ચાર જિલ્લાની સરહદ સ્પર્શે છે સુરતની વાત કરી લઈએ મિત્રો તો કે ભાઈ સુરતમાં સૌપ્રથમ ભરૂચ બીજું નર્મદા ત્રીજું તાપી અને ચોથું નવસારી તો આટલા જિલ્લાની સરહદ સ્પર્શે છે પણ મિત્રો અહીંયા ધ્યાન રાખજો સુરત જિલ્લાને ડાંગ જિલ્લાની સરહદ સ્પર્શતી નથી અને આગળ પરીક્ષામાં જ્યારે સવાલ આ પૂછાયેલો છે ત્યારે ડાંગ જિલ્લો છે એ નજીક આપને આપી દીધેલો હોય છે એટલે ધ્યાન રાખીશું અને ડાંગ જિલ્લાની વાત કરી લઈએ તો કે સૌપ્રથમ ડાંગમાં તાપી જિલ્લો પછી કયો આવશે તો કે નવસારી જિલ્લો તો આ બે જિલ્લાની છે એ સરહદ ક કયા જિલ્લાને સ્પર્શે છે તો કે ભાઈ ડાંગ જિલ્લાને છે એ સરહદ સ્પર્શે છે તો આ જિલ્લાની દ્રષ્ટિએ પણ આપણે આ માહિતી યાદ સાથે સાથે લેતા જઈશું આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ચાર ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે અનિવાર્ય એટલે કે જરૂરી છે ઓપ્શન એ ઢોલક ઓપ્શન બી કરતાલ ઓપ્શન સી ભૂંગળ અને ઓપ્શન ડી એકતારો તો આ ભવાઈ ભજવા માટે કયું વાજિંત્ર જરૂરી છે તો કે ભાઈ ઓપ્શન સી ભૂંગળ છે એ વાજિંત્ર છે કેવું છે જરૂરી છે એટલે એવું કહી શકાય કે ભાઈ ભૂંગળ વાદ્ય દ્વારા છે એ ભવાઈની શરૂઆત થતી હોય છે સૌ પ્રથમ ભવાઈની શરૂઆતમાં માતાજીની આરાધના કરવામાં આવે છે અને પછી છે આ છે શરૂઆત કરાય હવે આના વિશે થોડીક મિત્રો માહિતી લઈએ ભવાઈ વિશે તો આ ભવાઈની સ્થાપના કોણે કરી હતી અથવા એના રચિયેતા કોણ એમના પિતા કોણ તો એમના પિતા આવશે અશાહી ઠાકર અશાહી ઠાકર છે કે જેમણે આ ભવાઈ વેશની ભવાઈની શું કરી હતી સ્થાપના કરી હતી રચના કરી હતી હવે એમણે સૌપ્રથમ કયો વેશ અથવા સૌથી જૂનો વેશ કયો હતો તો કે એમાં રામદેવનો વેશ હતો પણ હાલમાં સૌપ્રથમ કયો વેશ ભજવવામાં આવે છે તો કે ગણેશનો વેશ છે એ હાલમાં સૌપ્રથમ વેશ ભજવવામાં આવે છે હવે આમણે છે કેટલા વેશો લખેલા હતા તો કે એમણે છે અસાહિત ઠાકરે કુલ ત્રણસો સાહીઠ જેટલા વેશ લખેલા હતા કેટલા તો કે ત્રણસો સાહીઠ વેશ લખેલા છે જોકે હાલમાં આપણી પાસે બધા વેસ અવેલેબલ નથી અથવા એમની માહિતી આપણી પાસે નથી કેમ કે એ રચના છે એ કયા સદીમાં થઈ ગઈ છે તો કે ચૌદમી સદીની આસપાસ છે એમની રચના થઈ ગઈ છે એટલા માટે આપણે આની પાસે આની ચોક્કસ માહિતી આપણી પાસે નથી હવે મિત્રો આ ભવાઈ તો ભવાઈનો કંઈક અર્થ વાત કરીએ તો કે ભવાઈનો અર્થ આવો થાય તો કે ભવ વત્તા આય શું થાય છે ભવ વત્તા આય ભવ એટલે શું તો કે જગત વિશ્વ અને આય એટલે માતા એટલે કે જગતની માતા વિશ્વની માતા એ એટલે કે માતાજીની કેન્દ્ર સ્થાને રાખીને ભક્તિભાવનો માહોલ દ્વારા આ છે એ ભવાઈના વેશની શું કરવામાં આવી હતી શરૂઆત એના ભવાઈ દ્વારા જ જે સમાજના એ સમયે કુરિવાજો હતા એમને છે શું કરવામાં આવતું ખુલ્લા પાડવામાં આવતા એટલે કે સમાજ સામે જ એને રજૂ કરવામાં આવતા કે એમના કયા કયા ગેરલાભો છે જે આ સમાજના કુરિવાજો છે એની સંપૂર્ણ એ સમયે એ કહી શકાય કે ભવાઈ દ્વારા જાગૃતિનું એક અભિયાન છે એ ચલાવવામાં આવતું હતું આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર પાંચ સ્ટાર્ટ બટન કયા બાર પર આવેલું હોય છે ઓપ્શન એ બાર ઓપ્શન બી ટાઇટલ બાર ઓપ્શન સી ટાસ્ક બાર અને ઓપ્શન ડી એક પણ નહીં એટલે કે સ્ટાર્ટ જે કોમ્પ્યુટરમાં જે સ્ટાર્ટ બટન હોય છે એ કયા મેનુ પર આવેલું હોય છે તો કે ભાઈ ઓપ્શન સી ટાસ્ક બાર ઉપર આવેલું હોય છે કયા મેનુ ઉપર આવેલું હોય છે તો કે ટાસ્ક બાર ઉપર આવેલું હોય છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત અસ્તુ